શિયાળ શું કરનાર છે? મરણંત સંકટ માટકે તે ટેક ના ધરનાર છે. કાયા તણી દરકાર છો? જો શત્રુવટ સમજાય તો, જો શત્રુવટ સમજાય તો કુળવંત કુળવટ ના પ્રદે, કુળવંત કુળવટ ના પ્રદે શું સિંહ તરણા ખાય જો? શું સિંહ તરણા ખાય જો સર્વજ્ઞની સમજણ ગ્રહે, સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણ ને સામે ગણે, તે મરણ ને સામે ગણે ક્ષત્રિય જો વિરહાક સુણે, ક્ષત્રિય જો વિરહાક સુણે તો ચરે ઝટતે રણે, તો ચરે ઝટતે રણે નિજ અમર આત્માને સ્મરીને, નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ગણા, અમરતા વરતા ગણા એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના, એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના સંગ્રામ આ સુરવીરનો, સંગ્રામ આ સુરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, આવ્યો અપૂર્વ દીપાવજો કરતા ન પાછી પાને ત્યાં, કરતા ન પાછી પાને ત્યાં દાદા ને પરખે ભાવજો, દાદા ને પરખે ભાવજો ક્ષમતા સહનશીલતા ક્ષમા, ક્ષમતા ક્ષમા ક્ષમતા ધીરજ સમાધિ મરણમાં, ધીરજ સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે, મિત્રો સમાન સહાય કરશે મન ભરો દાદા ચરણમાં, મન ભરો દાદા ચરણમાં કેવળ અસંગ દશાવરો, કેવળ અસંગ દશાવરો પ્રતિબંધ સર્વે ટાળજો, પ્રતિબંધ સર્વે ટાળજો સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો, સર્વમાં પ્રભુ ભાળજો દુશ્મન પ્રમાદ હળી હવે, દુશ્મન પ્રમાદ હળી હવે જાગ્રત રહો, જાગ્રત રહો, જાગ્રત રહો, જાગ્રત રહો દાદા શરણે હૃદય રાખી, દાદા શરણે હૃદય રાખી અભય મુક્તિ મારો, અભય મુક્તિ મારો જય Thank you.
કે તમને જે લાગ્યું છે તે બરોબર છે, પરંતુ જે લોકો, જે આપ્તપુત્રો સ્થૂળ હિંસામાં આવ્યા નથી, એવા આપ્તપુત્રો અમારા અમદાવાદમાં છે જેને સ્થૂળ હિંસાનો પણ યોગ નથી, એ આપ્તપુત્રો અમે જે કહીએ છીએ એ તરત સમજી જાય છે, એ અમારું હૃદય છે. એમાં આપ્તપુત્ર શ્રી જયમેશભાઈનો ઉલ્લેખ કરેલો એ જેમ છે તેમ સમજી જાય છે. દાદાએ તો કીધું, પરંતુ દાદાની સ્થૂળ ગેરહાજરીમાં જે થવાનું હોય છે તે થાય છે, પરંતુ વિકલ્પના યોગમાં, નિર્વિકલ્પ યોગની કોઈ જો દિવાળ દાઢી હોય તો એ આપ્તપુત્ર જયમેશભાઈ છે, અને એને સહાય કરનાર જો કોઈ મોટામાં મોટું પીઠબળ હોય 15 વર્ષથી તો એ સામળભાઈ છે. અને જય સચિદાન સંઘ વતી, આપ્તપુત્ર વતી હું અભેદ ભાવે નમસ્કાર કરું છું. Oh,
Oh.
All right.
આત્મ અનુભવ પ્રાપ્ત કરવો જ છે. તો એ જયારે વર્લ્ડ ના સેન્ટરોમાં જયારે ઘૂમશે કે ક્યાં ક્યાં આવા સેન્ટરો છે, તો ગઈકાલે આનું અસ્તિત્વ નહોતું અને આજે આનું અસ્તિત્વ છે, અને એ સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન સાથેનું અને વિતરાગ દીક્ષિત આપ્તપુત્રો સાથેનું અસ્તિત્વ ધરાવતું અને ફૂલ ચેતનવંત અને ધબકતું એવું કેન્દ્ર આજે એક આકાર લઈને અસ્તિત્વમાં આવી ગયું છે, ત્યારે એમ લાગે કે ના, ખરેખર આ એક અદ્ભુત ઘટના બની ગઈ છે. અને જે આવો ખોજી હશે ભગવાનની સત્સંગ ધૂન અને લગ્ની સાંજે 8:30 વાગે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો, ઠીક સવારે પ્રતિષ્ઠા વખતે બધા દાદા ભગવાનની જય જયકાર, છતાંય દાદા ભગવાનની આવી અસીમ કૃપા અને આટલો સ્નેહ, આટલો પાવર ભર્યો છે આપણા અંદર કે જ્યારે જ્યારે દાદા ભગવાનના ઉત્સવોનું કામ પડે છે ત્યારે ત્યારે આપણે અડીગ સતત અને લાભ કામ છોડીને અહીંયા આપણે ઉપસ્થિત થઈએ. આમ કરતા કરતા બીજો પ્રોગ્રામ આપણે આવ્યો આપતા પુત્રોને દીક્ષાવો છે. 3 દિવસથી હું જોઉં છું કે લગાતાર સતત આપણે બધા કીર્તન ભજનમાં ભેગા હતા અને એકબીજાના ભાવને પ્રદર્શિત કરવાનો અવસર મળ્યો. આપણે સમજ્યા આપ પુત્રોએ પણ જે જે વચનો બોલ્યા ખરેખર ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે લખાઈ જવા છે, કેમ કે ઇતિહાસ બધા આપણે જે તૈયાર કર્યા છે આપણે પૂર્વજોએ એ પણ અંતરના ઉદ્ગાર હતા, અંતરના ભાવ હતા, આપણે અંતરની એક સ્મૃતિ હતી. એ પ્રકારે આપ પુત્રોનું ભવિષ્ય જોતા આ જગત કલ્યાણ માટે દાદાએ જે અવસર આપણને આપ્યો છે અને આપ પુત્રોનો જે અસીમ આશીર્વાદ દાદા ભગવાનનો એમના ઉપર છે, એમને સદા સાર્થક કરે આવી દાદા ભગવાને બહુ અસીમ શક્તિ ભરી છે. 3 દિવસમાં જોવાનું એક જ રહ્યું કે આપણે શરીર છે એના માટે ભોજન છે અને આત્માના માટે ભજન છે. સાચી રાજો જે 5 આજ્ઞા ભૂલાય ના, સાચી રાજો જે 5 આજ્ઞા ભૂલાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના થવાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના થવાય ના. જ્ઞાની ની આજ્ઞા છે જ્ઞાની તું માન, જ્ઞાની ની આજ્ઞા છે જ્ઞાની તું માન, પાલન જીવ ઘડશે વિજ્ઞાન, આજ્ઞા પાલન જીવ ઘડશે વિજ્ઞાન, આજ્ઞા પાલન વિના રાજ્યો પમાય ના, આજ્ઞા પાલન વિના રાજ્યો પમાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના થવાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના. પુણ્ય
સામાયિક છે જે બંધાય, પુણ્યાનું સામાયિક છે જે બંધાય, પરમ વન પરમ વિનાય વિના પ્રભુને પમાય ના, પરમ વિનાય વિના પ્રભુને પમાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના થવાય ના, આજ્ઞા પાલન વિના દાદા ના થવાય ના, એ સાધીડા ઓ સાધીડા આગળ